સમગ્ર ગુજરાતમાં કોરોનાએ જાણે કે કહેર મચાવ્યો છે ત્યારે આણંદના હાડગુડમાં કોરોનાએ દેખા દેતા તંત્ર સજ્જ બન્યું છે. સાવચેતીને ભાગરૂપે હાડગુડને વડોદ તેમજ ઝાંખરિયાથી જોડતો માર્ગ સીલ કરવામાં આવ્યો છે. ત્યારે આણંદ હાડગુડ વચ્ચે એગ્રી યુનિવર્સિટી પાસે ચોકી ઉભી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં કોરોના સામેના જંગ માટે 21 દિવસના જારી કરાયેલ લોકડાઉનનો પ્રજાજનો ચુસ્ત અમલ કરે તે માટે પોલીસ આરોગ્ય સહિતનું તંત્ર ખડે પગે તૈનાત જોવા મળે છે. પરંતુ લોકડાઉનના 14મા દિવસે આણંદ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી મુખત્યાર પઠાણનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે 16મા દિવસે હાડગુડમાં રહેતા અને ચીખોદરા ચોકડીએ ગેરેજ મિકેનિક શાહિદ ખાન પઠાણનો પણ પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થઈ ગયાનું જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે અને બંને દર્દીઓની હાલત હાલ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આણંદ નજીકના હાડગુડની રજાનગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય શાહિદ ખાન બરકત ખાન પઠાણને ગત 5 એપ્રિલે તાવ કફ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આથી બીજા દિવસે આણંદ પાલિકા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે દર્દીના શંકાસ્પદ લક્ષણોને ધ્યાને લઈને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં રેફર કરાયા હતા, જ્યાં તેઓના કોરોના અંગેના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. ત્યારે સવારે આવેલા રિપોર્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. આ અંગે કલેક્ટર સહિત પોલીસ તંત્રને સૂચિત કરવામાં આવ્યા હતા. જોકે કોરોના પોઝિટિવના બંને દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. શહેર PI ભામરા સહિતનો કાફલો સવારે હાડગુડ ખાતેના શાહિદ ખાનના ઘરે ધસી ગયો હતો અને જ્યાં દર્દીના પરિવારજનોને સમજાવીને ક્વોરન્ટાઇન કરીને સેમ્પલ લેવાની તજવીજ મેડિકલ ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. જોકે પોઝિટિવ કેસ અંગેની વાત જાહેર થતા સરપંચ દ્વારા ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો પર બેરિકેડ લગાડવામાં આવી હતી. બહારની વ્યક્તિને ગામમાં પ્રવેશ પર નિષેધ ફરમાવ્યો હતો. ગ્રામજનોને ઘરમાંથી બહાર ન નીકળવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા સ્પેશિયલ માસ્ક પહેરીને દર્દીના મકાન સહિત આસપાસના વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આસપાસના પાડોશીઓના સેમ્પલ લેવાયા હતા અને આ ઉપરાંત દર્દીની હિસ્ટ્રી ચકાસીને તેના સંપર્કમાં આવેલની યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં મળી આવેલ તમામને ક્વોરન્ટાઇન કરાયા હતા. દર્દીના મકાનની આસપાસના 1 કિલોમીટર ત્રિજ્યાના વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરી પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. મોડી સાંજે કલેક્ટર RG ગોહિલ સહિત પદાધિકારીએ દર્દીના રહેણાંક વિસ્તારની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા. એના માટે અમે બધી સુવિધા કરેલી છે. અંદરથી કોઈને બહાર આવવા નથી દેતા. એમને દૂધ શાકભાજી અનાજ કરિયાણાની અને દવાની બધી વ્યવસ્થા અહીંથી જ કરેલી છે અને કુંડાણામાં ઉભા રાખીએ છે અને ટાઈમે અમને બધું પહોંચાડીએ છીએ. શૈલેષ ગોસ્વામી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ આણંદ.